નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો, રેડી ભણવા માટે? સરસ. ધોરણ એક વિષય ગણિત, એમાં ચેપ્ટર બે, 1-9 સુધીની સંખ્યા, એમાં ભાગ બે. આપણે અત્યારે અંકો શીખીશું. તમને 1-100 સુધી તો આવડે જ છે, બરાબર ને? પરંતુ આપણે અહીંયા ચેપ્ટર વાઇઝ આગળ ચાલવાનું છે. તો અત્યારે આપણે 1-9 સુધીના અંકો જોઈશું. આ છે 1, એને શબ્દમાં આ રીતે લખાય 1. શું લખાય? 1. જો અહીંયા એક બાળક છે, એક ગલુડિયું છે. અહીંયા આગળ બધી જ વસ્તુઓ એક એક છે. એક મમ્મી છે, બાળક છે, ગલુડિયું છે, માટલી છે, ફાનસ છે, ખાટલો છે. આ બધું જ કેવી જ વસ્તુ છે? એક એક એક. એટલે તમને એકની સમજણ પડે. તમારે ચોપડીમાં, તમારે દરેકની પાસે ચોપડી હશે, ખરું ને? તો તમારે દરેકે ચોપડીમાં આ રીતે ખાના આપ્યા છે. એમાં આ રીતે એક અહીંયા આગળ પહેલો એક લખેલો છે. તૂટક તૂટક એ તમારે લીટી દોરીને પૂર્ણ કરવાનો છે અને બધા ખાનામાં તમારે એક લખવાના છે. ચલો આગળ. એક પછી આવે બે. કેટલા આવે? બે. બે બગડે બે, એને શબ્દમાં લખાય બે. જુઓ અહીંયા આગળ બે ગાય છે, બે ગોવાળ છે. એટલે અહીંયા આપણને દરેક વસ્તુ બે બે બતાવી છે. બે બે ગાયો છે, બે ગોવાળ છે, પછી બે ટોપલી છે, બે ઘર છે, બે ઝાડ છે, બે ડોલ છે, બરાબર ને? એટલે આ આપણને બેની સમજ આપે છે. કોઈ પણ વસ્તુ બે દર્શાવી છે, ખરું ને? સરસ. ચલો, તો ત્યાં નીચે પાનામાં બોક્સ આપેલા છે, એમાં એક બગડ બે લખેલું છે, જે તમારે પેન્સિલથી એને પૂર્ણ કરવાનું છે અને બધા ખાનામાં તમારે બે લખવાના છે પેન્સિલની મદદથી. બે પછી આવે ત્રગડે ત્રણ. આ છે ત્રણ, એને શબ્દમાં આ રીતે લખાય ત્રણ. તો અહીંયા આગળ જુઓ, એક બે ત્રણ, વાંદરા કેટલા છે? ત્રણ. કેરી પણ કેટલી છે? ત્રણ. પછી નીચે પથ્થર પણ ત્રણ આપ્યા છે. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? તો તમારે નીચે પાનામાં આ બોક્સમાં તગડે ત્રણ પૂર્ણ કરવાના છે. ત્રણ પછી આવે ચાર. શું આવે વિદ્યાર્થી મિત્રો? ચોગડે ચાર. તો આ છે ચાર, એને શબ્દમાં આ રીતે ચાર લખાય છે. તો અહીંયા બાળકો કેટલા છે? ચાર. ફિરકી પણ કેટલી છે? ચાર. પતંગ પણ કેટલી છે? ચાર. તો અહીંયા આપણને ચારની સમજ આપી છે. પડીને ખબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા નીચે ખાનામાં ચોગડે ચાર એક પૂર્ણ કરી અને બધા ખાનામાં પેન્સિલની મદદથી ચોગડે ચાર લખવાના છે. ચાર પછી આવે પાંચ. કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? પાંચડે પાંચ. તો આ રીતે લખાય પાંચ અને એને શબ્દમાં લખાય પાંચ. પંને માથે મીંડું અને કાનો અને ચ, પાંચ. તો અહીંયા જુઓ બાળકો પાંચ છે, ફુગ્ગા પણ પાંચ છે, ફૂલો કેટલા છે એ પણ પાંચ જ છે, અને અહીંયા આગળ પક્ષીઓ પણ કેટલા આપ્યા છે? પાંચ. કેટલા છે? પાંચ. તો નીચે ખાનામાં તમારે આ રીતે પાંચ પૂર્ણ કરી અને દરેક ખાનામાં પેન્સિલની મદદથી પાંચ પાંચ લખવાના છે. પાંચ પછી આવે છ. પણ પહેલા આપણે પાંચ જે શીખ્યા છે એના વિશે આપણે થોડી સમજ મેળવી લઈએ, ખરું ને? ચલો, ગણો અને જોડો. ગણો અને જોડો. તો અહીંયા કેટલા તળભુજ બતાવ્યા છે? એક અને બે. તો આપણે અહીંયા આગળ શોધવાનું કે બગડ બે ક્યાં છે? આ રહ્યા. તો આપણે એને પેન્સિલથી જોડવાના છે. કેટલી બોટલ આપી છે? એક બે ત્રણ ચાર અને પાંચ. કેટલી છે? પાંચ. તો પાંચને પાંચ બોટલવાળું ખાનું છે એને સંખ્યા પાંચ સાથે જોડવાની છે. તો અહીંયા આપણને પાંચ ક્યાં દેખાય છે? છેક નીચે. તો આપણે એને પેન્સિલથી જોડી દઈશું. પછી કેટલી નિશાની છે?
એક બે અને ત્રણ, ત્રણ નિશાની છે તો આપણે ત્રગડે ત્રણ ક્યાં છે, આ રહ્યા, તો એને આપણે પેન્સિલથી જોડી દઈશું. પછી કેટલી ગેસની બોટલ છે, એક બે ત્રણ અને ચાર, કેટલી છે, ચાર, તો ચાર ક્યાં દેખાય છે, પહેલા રહ્યા, તો ચારને આપણે ચાર બોટલના ખાના સાથે જોડી દઈશું. પછી કેટલા હાથી છે, એક જ, કેટલા છે, એક જ, તો આપણે એકને હાથીના ખાના સાથે જોડી દઈશું. સમજણ પડીને વિદ્યાર્થી મિત્રો, સરસ. તો આ બને આપણા જોડકા. હવે આપણે જૂથ બનાવવાનું છે. શું બનાવવાનું છે, જૂથ. જૂથ એટલે સમૂહ, શું કહેવાય એને, સમૂહ. ધારો કે એક છોકરી હોય તો એ એક જ કહેવાય, પણ બે હોય તો એ બે છોકરીનું જૂથ કહેવાય, ત્રણ છોકરીઓ ભેગી થાય તો એ ત્રણનું જૂથ કહેવાય, ચાર થાય તો એ ચારનું જૂથ કહેવાય. તો એવી રીતે આપણે અહીંયા આગળ જૂથ બનાવવાના છે, બરાબર ને. તો અહીંયા આપણે કેટલી બોટલો આપી છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ. સામે શું સૂચના આપી છે આપણને, ચાર સીસી. તો આપણે કેટલું જૂથ બનાવવાનું છે, ચાર સીસીનું. કેટલું જૂથ બનાવવાનું છે, ચારનું. તો આપણે ચાર બોટલ આવે એ રીતે પેન્સિલથી આપણે ચોરસ દોરી દેવાનું, એટલે બની ગયું ચારનું જૂથ. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? હા. હવે અહીંયા આગળ આપણને શું પ્રશ્ન છે, ત્રણ ઝાડ, કેટલા ઝાડ, ત્રણ ઝાડ, તો ત્રણ ઝાડનું જૂથ બનાવવાનું. તો આપણે પહેલા અહીંયા જોવાનું કેટલા ઝાડ આપ્યા છે આપણને, એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ ઝાડ આપ્યા છે, પણ અહીંયા આપણને પ્રશ્ન શું છે, ત્રણ ઝાડ, તો આપણે ત્રણનું જૂથ બનાવી લઈશું. તો આ રીતે ત્રણ ઝાડ આવે એ રીતે આપણે ચોરસ દોરી દેવાનું. પડી સમજણ વિદ્યાર્થી મિત્રો? સરસ. આગળ શું સૂચના છે, બે પીપ, અહીંયા આપણને પીપ કેટલા આપ્યા છે, એક બે ત્રણ ચાર, એમાંથી આપણે બે પીપનું જૂથ બનાવવાનું છે. તો આપણે એ બે જૂથ આવે એ રીતે ચોરસ દોરવાનું છે. જુઓ, તમારે પરીક્ષામાં પણ આવું જ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે ધ્યાન આપજો. પછી ફાનસ, પાંચ ફાનસ, શું સૂચના છે, પાંચ ફાનસ. તો આપણે અહીંયા આગળ પહેલા ફાનસ ગણી લઈશું, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, સાત ફાનસ છે, પરંતુ આપણે કેટલા ફાનસનું જૂથ બનાવવાનું છે, પાંચ. તો આપણે પાંચ ફાનસ આવે એ રીતે ચોરસ બનાવી લઈશું, એટલે પાંચનું જૂથ બની ગયું. બની ગયું ને, પાંચ ફાનસ આવી ગઈ. હા, તો આપણને જે પ્રશ્ન કર્યો છે એનો જવાબ સામે દોરી દેવાનો આપણે. પડી ગઈ સમજણ? આગળ હવે જુઓ, તમને બહુ આનંદ આવે એવી પ્રવૃત્તિ છે, ખરું ને. શું સૂચના છે, પાંચ ફુગ્ગામાં રંગ પૂરો. તો અહીંયા આગળ ફુગ્ગા કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો આપણે પાંચ ફુગ્ગા લેવાના. તો આપણે અંદર પેન્સિલથી લખી નાખવાનું નાના અક્ષરે, એક બે ત્રણ ચાર અને પાંચ, લખાઈ ગયું. તો આ પાંચ ફુગ્ગામાં આપણને મનગમતા રંગ પૂરવાના છે, બે ફુગ્ગામાં પૂરવાના નહીં, એટલે આપણને અહીંયા આગળ જે સૂચના લખી છે એ પ્રમાણે આપણે અહીંયા જવાબ થઈ જાય, ખરું ને. બધામાં પૂરતો તો તમને પાંચ કયા ફુગ્ગા એ ખ્યાલ ના આવે, પણ પાંચ ફુગ્ગામાં રંગ પૂરેલો હોય તો તમને તરત જ ખબર પડે કે આ પાંચ ફુગ્ગા છે, ખરું ને. એવી જ રીતે આગળ સૂચના, ચાર ફૂલમાં રંગ પૂરો. અહીંયા આગળ કેટલા ફૂલ છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો આપણને ચાર ફૂલ કીધા છે. તો આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર, આ ચાર જ ફૂલમાં રંગ પૂરવાના છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો. નીચેના બે ફૂલ એમ જ રહેવા દેવાના, એટલે આપણને સૂચના છે એનો આપણે અહીંયા આગળ જવાબ લખ્યો કહેવાય, ખરું ને. બધા ફૂલમાં રંગ પૂરતા નહીં, બધા ફુગ્ગામાં રંગ પૂરતા નહીં. ચલો આગળ, બે ઝાડમાં રંગ પૂરો. આપણને અહીંયા આગળ ઝાડ કેટલા આપ્યા છે, એક બે ત્રણ અને ચાર,
તો આપણે આ એક અને આ બે બે ઝાડમાં રંગ પૂરી દેવાના આ બે ઝાડમાં રંગ પૂરવાના નથી આગળ ત્રણ હોળીમાં રંગ પૂરો તો અહીંયા આપણને એક બે ત્રણ અને ચાર ચાર હોળી આપેલી છે તો આપણે પહેલી જે ત્રણ હોળી છે એમાં રંગ પૂરી દેવાનો આપણને ગમતો હોય એક હોળીમાં રંગ પૂરવાનો નથી બરાબર ને ચલો આ પાંચ સુધીનો અભ્યાસ કર્યો આપણે હવે આપણે છ જોઈશું શું જોઈશું નંબર છ અંક છ આગળ આપણે પાંચ સુધીના અંકનો અભ્યાસ કર્યો હવે છ ઝઘડે છ એને શબ્દમાં આ રીતે લખાય છ છ છત્રીનો છ તો અહીંયા આગળ કેટલા માણસો છે એક બે ત્રણ ચાર પાંચ અને છ તડબૂચ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ ફૂલ પણ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ આ દરેક વસ્તુ આપણને છ ની સમજ આપે છે તો અહીંયા આપણે આગળ જેમ એક થી પાંચ સુધી ખાનામાં પૂર્ણ કર્યા હતા ને એ રીતે અહીંયા છ પણ પૂર્ણ કરવાના છે પેન્સિલની મદદથી મોટા અક્ષરે નાના અક્ષરે નહીં પણ મોટા અક્ષરે તમારે ખાના પૂર્ણ કરવાના છે છ પછી શું આવે વિદ્યાર્થી મિત્રો સરસ વેરી ગુડ શું આવે સાતડે સાત તો સાત છે સાતડે સાત એને શબ્દમાં આ રીતે લખાય સાત તો અહીંયા પતંગિયા કેટલા છે સાત ફૂલો પણ સાત અને સફરજન પણ સાત છે ખરું ને તો અહીંયા આપણે આ ખાનામાં છ પછી શું આવે સાત તો આ રીતે સાત દરેક ખાનામાં પેન્સિલથી લખવાના છે સાત પછી શું આવે વિદ્યાર્થી મિત્રો આઠડે આઠ ખરું ને તો આ છે આઠ એને શબ્દમાં આ રીતે લખાય અનેકાનો આ ઠ તો અહીંયા સ્કૂલ બેગ કેટલી છે આઠ કેટલી છે આઠ ઝાડ પણ આઠ પુસ્તક પણ આઠ તો તમને અહીંયા આઠની સમજ આપી આપણે અહીંયા આગળ આઠ શીખ્યા છીએ તો આખા બધા ખાનામાં શું લખવાનું રહેશે આઠડે આઠ આઠ પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો નવડે નવ આ રીતે લખાય નવ અને એને શબ્દમાં લખાય નવ અહીંયા માણસો પુરુષો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ પછી અહીંયા આગળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ ચકલી જેવું ચિત્ર આપ્યું છે ખરું ને માણસ છે કે ચકલી છે હા ટેડી બિયર જેવું લાગે છે હા પાંખો છે અને ચિત્ર માણસ જેવું છે ખરું ને કેવું રમૂજી છે નહીં હા પછી આગળ ઘર ઘર કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા છે નવ તો અહીંયા આપણે આ ખાનામાં નવડે નવ એ રીતે લખી અને દરેક ખાના પૂર્ણ કરી દેવાના છે ચલો આગળ આપણે છ થી નવ સુધીનો અભ્યાસ કર્યો તો એનું આપણે આગળ પ્રવૃત્તિઓ જોઈએ ચલો ગણો અને જોડો તો અહીંયા આગળ કેટલા કેળા આપ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો અહીંયા નવ ક્યાં છે આ રહ્યા તો આપણે પેન્સિલથી નવ વડે જોડી દઈશું કેળાવાળા ખાનાને પછી કેટલી ચોકલેટ આપી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાતને સાત ચોકલેટવાળા ખાના સાથે જોડી દઈશું કેટલી પેન છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેટલી છે આઠ તો પેનવાળા ખાનાને આઠ નંબરના અંક સાથે જોડી દેવાના કેટલા ઘર છે એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા ઘર છે છ તો આપણે છ નંબરને ઘરના ખાના સાથે જોડી દઈશું ખરું ને વિદ્યાર્થી મિત્રો કેવી મજા આવે છે રમતા રમતા શીખવાની ખરું ને હવે આપણે જે રીતે એક થી પાંચમાં જૂથ બનાવ્યા હતા ને એ રીતે આપણે અહીંયા આગળ છ થી નવમાં જૂથ બનાવવાના છે તો અહીંયા આગળ કેટલા પાંદડા છે એક બે ત્રણ ચાર પાંચ છ છ છે તો આપણે છ એ છ પાંદડાનું આખું જૂથ બનાવી લઈશું પેન્સિલની મદદથી એટલે ગોળ બનાવી દઈશું બધા છ પાંદડા અંદર આવે રીતે સાત પ્યાલા
એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ છે, તો આપણે સાત પાલા આવે એ રીતે આપણે અહીંયા આગળ ચોરસ કરવાનું છે. આઠ બટાટા, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ બટાટા છે, તો એમાંથી આઠ બટાટા આપણા ચોરસમાં આવે એ રીતે આપણે ગોળ કરી દેવાનું, એટલે આઠ બટાકાનું જૂથ બની ગયું કહેવાય. પછી નવ કીડી, કેટલી કીડી? નવ. તો અહીંયા આગળ તો ઘણી બધી કીડી આપી છે, તો આપણે નવ ગણી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. તો આ નવ કીડી ગણી અને આપણે એને ગોળમાં લઈ લેવાની, એટલે બની ગયું નવ કીડીનું જૂથ. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે જે આ ચોપડીમાં જોયું, જે ભણ્યા, એ તમારે પેન્સિલની મદદથી જોડવાનું, જૂથ બનાવવાનું, પછી અંકો પૂર્ણ કરવાના, રંગ પૂરવાના, એ તમારે ચોપડીમાં કરી નાખવાનું. દરેકની પાસે ચોપડી તો હશે જ. પછી ચોપડીમાં પૂર્ણ થાય એટલે આપણે ગણિતની જે નોટ બનાવી છે એમાં આપણે પાઠનું નામ તો લખેલું છે, કારણ કે આપણે થોડું આગળ લખાયેલું છે, તો એમાં નીચેથી જ જગ્યા હોય તો નીચેથી, ન હોય તો નવા પાને તમારે ફરીથી પાઠનું હેડિંગ આપવાની જરૂર નથી, ખરું ને? તમારે ડાયરેક્ટ નીચે જગ્યા હોય તો આ રીતે એકથી નવ સુધીના અંક શબ્દમાં લખો. તો અંક લખ્યા છે મેં નવ સુધી, અને અહીંયા આગળ એકથી નવ સુધી શબ્દમાં પણ લખ્યા છે, તો આ રીતે તમારે લખવાના છે. બરાબર ને? પછી જે રીતે આપણે ચોપડીમાં જોયું ને, ગણો અને જોડો, તો આ રીતે જો તમારે ચોપડીમાં ચિત્રો અલગ છે, પણ તમને નોટમાં એવા ચિત્ર દોરતા તો આવડે નહીં, ખરું ને? એટલા માટે મેં અહીંયા તમને ફાવે એવા ચિત્રો દોર્યા છે, ખરું ને? જો તમને દોરતા ન ફાવે તો મમ્મી પપ્પાને સાથે દોરાઈ દેવાના, અને પછી જોડકા તો તમારે જાતે જ, બાળકોએ જાતે જ જોડકા જોડવાનો આગ્રહ રાખો, ખરું ને? તો અહીંયા આગળ કેટલી લખોટી છે? બે. તો બેને બે સાથે જોડી દઈએ. કેટલા ત્રિકોણ છે? એક બે ત્રણ ચાર અને પાંચ. પાંચ ત્રિકોણને પાંચ અંક સાથે જોડવાના છે. પછી કેટલી નિશાની છે? એક બે ને ત્રણ. તો ત્રણને ત્રણ નિશાનીને ખાનાને ત્રણ અંક સાથે જોડી દઈશું. કેટલા ચોરસ છે? એક બે ત્રણ ચાર. તો ચાર ચોરસને ચાર અંક સાથે જોડી દઈશું. કેટલું ફૂલ છે? એક. તો એક ફૂલને એક અંક સાથે જોડી દઈશું. પછી આગળ જૂથ બનાવો. આપણે ચોપડીમાં શીખ્યા ને વિદ્યાર્થી મિત્રો હમણાં, ચાર વર્તુળ, વર્તુળ એટલે ગોળ. તો આપણે અહીંયા આગળ ગણવાના, એક બે ત્રણ અને ચાર. તો ચાર આપણા ગોળમાં કે ચોરસમાં આવે એ રીતે આપણે જૂથ બનાવી દેવાનું. આવી ગયા ચાર? સરસ. ચલો, ત્રણ ઝાડ. તો અહીંયા આગળ કેટલા ઝાડ છે? એક બે ત્રણ અને ચાર. તો આપણે અહીંયા આગળ ત્રણ કીધા છે, ત્રણનું જૂથ બનાવવાનું, એટલે ત્રણ ઝાડ આવે એ રીતે ચોરસ દોરી દેવાનું. પછી બે ચોરસ, તો બે ચોરસનું જૂથ બનાવવાનું છે. અહીંયા આપણને આપ્યા છે એક બે ત્રણ અને ચાર, તો બે ચોરસ આવે એ રીતે આપણે જૂથ બનાવી દેવાનું, ચોરસ કરી દેવાનું. પાંચ ત્રિકોણ કેટલા છે? પાંચ ત્રિકોણ. તો અહીંયા કેટલા આપ્યા છે? એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો આપણે એક આપણે છોડી દઈશું, કારણ કે આપણે પાંચનું જૂથ બનાવવાનું છે, ખરું ને? તો પાંચ ત્રિકોણ આવે એ રીતે આપણે આ રીતે પેન્સિલથી ચોરસ દોરી દઈશું. ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો, એક ફૂલ. એક ફૂલ તો આ રહ્યું, બની ગયું જૂથ. બરાબર ને? ચલો આગળ ગણો અને જોડો. છ થી નવ સુધીના અંક લીધા. પહેલા આપણે એક થી પાંચ સુધીના શીખ્યા, હવે છ થી નવ સુધીના. તો અહીંયા આગળ કેટલી લોલીપોપ છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. તો નવ અંક ક્યાં છે? આ રહ્યો. તો નવ લોલીપોપ વાળા ખાનાને નવ અંક સાથે જોડી દેવાના. કેટલી ચોકલેટ છે? એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. કેટલી છે?
સાત, તો સાતને સાત અંક સાથે જોડી દેવાના. કેટલા સાથિયા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. તો આઠ સાથિયાને આઠ અંક સાથે જોડી દેવાના. પછી કેટલા ત્રિકોણ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. છ છ ત્રિકોણને છ ના અંક સાથે જોડી દઈશું. ખરું ને વિદ્યાર્થી મિત્રો, મજા આવે છે ને? સરસ. ચલો હવે આપણે 6 થી 9 સુધીના અંકો જે શીખ્યા એના હવે આપણે જૂથ બનાવતા શીખીશું. ચલો જૂથ બનાવો. 6 પાંદડા, તો અહીંયા કેટલા પાંદડા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આપણે 6 પાંદડા, 1, 2, 3, 4, 5 અને 6. તો 6 પાંદડા આવે એ રીતે આપણે ચોરસ દોરી દેવાનું, એટલે બની ગયું 6 પાંદડાનું જૂથ. પછી 7 ગોળ વર્તુળ, તો અહીંયા આગળ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીંયા સુધી 7 થાય છે. તો આપણે 7 વર્તુળ આવે એ રીતે આપણે ગોળ કરી દેવાનું 7 7 માં, એટલે બની ગયું 7નું જૂથ. 8 બટાટા, કેટલા બટાટા? 8. તો અહીંયા કેટલા આપ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, બરાબર ને? 11. તો આપણે અહીંયા આગળ 8 બટાટા આવે એ રીતે ગણી લઈશું. તો ગણતી વખતે જો વધારે સંખ્યા થાય એટલે લીટી કરતું જવાનું, એટલે આપણને ખબર પડે કે આ આપણે આ વસ્તુ લઈ લીધી છે ગણતરીમાં. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો અહીંયા સુધી આપણે વર્તુળ બનાવીશું, ગોળ બનાવીશું અથવા ચોરસ બનાવીશું, જેથી કરીને 8 બટાકા આપણા ચોરસ અથવા વર્તુળમાં આવી જાય અને બની જાય 8નું જૂથ. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, આ રીતે જૂથ બનાવવાનું છે. પછી 9 ચોરસ, તો અહીંયા કેટલા ચોરસ આપ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો અહીંયા સુધી આપણે ચોરસ દોરી દઈશું, જેથી બની જશે 9 ચોરસનું જૂથ. બની ગયું વિદ્યાર્થી મિત્રો? હા, તો મજા પડી ને? તો આ રીતે તમારે જે વિડીયોમાં મેં બતાવ્યું એ પ્રમાણે ચોપડી અને નોટમાં હોમવર્ક કરવાનું છે. ખરું ને વિદ્યાર્થી મિત્રો? વાલી મિત્રોને વિનંતી કે આપના બાળકને ગણિત વિશે સરળતાથી સમજી શકે એટલા માટે વિડીયો સુધી એની સાથે બેસવું, એને આ જે ગોળ પાંદરા ચોરસ જે તમને ચિત્ર દોરતા આવડે એ રીતે જો મેં દોર્યા રહે તો એ રીતે તમારે દોરી અને બાળકને જાતે હોમવર્ક કરે એ રીતે તમારે એને સાથ સહકાર આપવાનો છે. તો તમારા બાળકને વિડીયોના અંત સુધી સાથે રહેવું અને એને દોરી અને બાળક પોતાની જાતે સ્વાધ્યાય લખે એ રીતે આગ્રહ રાખો. આવજો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું આવતા પીરિયડમાં.